તો જો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સમક્ષ ચેપ્ટર નંબર 14 માંથી સરસ મજાનો આપણી સમક્ષ આવેલો છે એક ગેટ ઉપરનો ટોપિક છે જે છે આપેલા ઇનપુટ A અને B માટે NAND ગેટ નંદ ઘેરા નંદ આયો બેટા NAND ગેટ માને નોટ એન્ડ જે એન્ડ નથી તે NAND એની કહાની છે બેટા નોટ એન્ડ એના માટેનો આઉટપુટનો આપણે બેટા પરિપથ આકૃતિ સરસ મજાનો સિગ્નલ ડ્રો કરવાનો છે તો ચાલો મહાદેવનું નામ લઈ સરસ મજાની કહાની કરીએ બેટા આપણે આરંભ પ્રારંભ પ્રારંભ ચલો તો ઇનપુટ A અને B ના સિગ્નલો કંઈક આપણી સમક્ષ આ મુજબના આવી ચૂકેલા છે તો ઇનપુટ A અને B એના સિગ્નલોને જો આપણે અહીંયા ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ કામ કરીએ બેટા અહીંયા આપણે B કાઢી નાખી અહીંયા આપણે A કાઢી નાખશું અહીંયા લખશું આપણે સરસ મજાનું ઇનપુટ A અને ઇથેલ હમ લખેંગે ઇનપુટ B તો આ થઈ ગયો છે ઇનપુટ A અને B ની કહાની ઓકે સર જી હવે આ જે સિગ્નલો ઉપરથી બેટા આપણે ટ્રુથ ટેબલ કેમ બનાવશું કેમ કે કહાની તો ટ્રુથ ટેબલ ઉપરથી જ NAND ગેટ ની બનવાની છે તો ટ્રુથ ટેબલ બનાવવા માટે જે આપેલા સિગ્નલો છે એમાં જે બેટા મેક્સિમમ જે કિંમત હોય છે મેક્સિમમ એ જે મેક્સિમમ કિંમત ને બેટા આપણે શું સિમ્બોલ આપી દીધો છે 1 અને જે તેની મિનિમમ કિંમત છે તે મિનિમમ ને આપણે પ્રેમથી બોલશું 0 તો જરાક બેટા ઇનપુટ એ માટેના સિમ્બોલ જોઈએ તો અહીંયા જો સમયગાળો છે કેટલો કેટલો સમયગાળો છે પહેલું છે બેટા લેસ ધેન T1 માને T1 થી ઓછો સમય પછી છે બેટા T1 થી T2 T2 થી 3 થી 4 થી 3 થી 4 4 થી 5 5 થી 6 અને છેલ્લે ગ્રેટર ધેન T6 તો એના માટે બેટા આકૃતિ ઉપરથી જો તમે થોડીક અહીંયા દ્રષ્ટિ નાખશો તો જોઈ શકશો ઇનપુટ એ માટે જ્યારે સમયગાળો T1 થી ઓછો છે ત્યારે બેટા સિગ્નલ મેક્સિમમ વેલ્યુ બતાવે છે અને મેક્સિમમ નો સિમ્બોલ આપણે શું આપેલો છે બેટા એક અડે એક માને 1 પછી જોશું કે T1 થી T2 અને T2 થી 3 3 બંને માટે મિનિમમ મિનિમમ બે વખત છે મિનિમમ મિનિમમ તો બે વખત મિનિમમ બતાવે છે તો બેટા બે વખત 0 0 ક્યા બાત ક્યા બાત ક્યા બાત અને પછી જોશું 3 થી 4 4 થી 5 મેક્સિમમ મેક્સિમમ તો મેક્સિમમ મેક્સિમમ બતાવે તો 1 1 અને છેલ્લા બે માં શું છે છેલ્લા બે માં કંઈ કેવું છે બેટા 5 થી 6 માં જઈએ કેમાં જશું 5 થી 6 તો 5 થી 6 ની અંદર બેટા છે મિનિમમ અને 6 થી મોટા હોય તો એ છે મેક્સિમમ તો 5 થી 6 માં છે મિનિમમ ધેટ મીન્સ 0 અને 6 થી મોટા છે તો મેક્સિમમ ધેટ મીન્સ 1 જ્યારે ઇનપુટ બી તો જો તો કંઈક રમત કરે છે બેટા મેક્સિમમ થી શરૂ થાય મેક્સ મીન મેક્સ મીન મેક્સ મીન અને મેક્સ તો મેક્સિમમ થી શરૂ થાય એટલે કે 1 પછી તો મેક્સ મીન એટલે કે 10 10 10 અને છેલ્લે 1 છેલ્લે મેક્સિમમ રેડી તો આના માટે આપણે જે સરસ મજાનો જે આપણે NAND ગેટ ની કહાની કરવાની છે ફાઇનલ આઉટપુટ આવશે એ હશે NAND ગેટ નું પરંતુ જો ડાયરેક્ટ બેટા NAND ગેટ માં ના ભેગું થાય એવું હોય ચલો બેટા બંને પ્રયત્ન કરી લેશું આપણે સૌથી પહેલા તો અહીં આપણે ફાઇનલ આઉટપુટ Y આપણે ડ્રો કરવાનું છે એ છે NAND ગેટ નું અહીંયા જે ગેટ આપણે ડ્રો આપણે આઉટપુટ લખશું એ છે NAND ગેટ નો તો એના માટે પહેલા બેટા Y ડેશ બોલી દઈએ જે Y ડેશ હશે AND ગેટ માટે પહેલા AND ગેટ કરશું ત્યાર પછી એનું NOT એટલે કે NOT AND કરશું રેડી જો ડાયરેક્ટ પણ લખવાની પ્રેક્ટિસ ઓલરેડી સારી રીતે કરેલી જ છે AND ગેટ નું આઉટપુટ કેવું થાય વિચારો AND ગેટ માં આપણે એવું કહેતા કે બંને 1 તો જ 1 ઝૂકેગા નહીં યાદ છે ને તાકાત વાળો બેટા સ્ટ્રીક હતો બે 1 1 તો જ 1 બે માંથી એક પણ 0 ખેલ ખતમ રેડી બંને 1 હોવા ફરજિયાત છે એન્ડ ગેટ માટે તો એન્ડ ગેટ નું આઉટપુટ કેવું બનશે 1 1 તો 1 આપશે પરંતુ 0 0 0 આપશે 0 1 પણ 0 આપશે 1 0 પણ 0 આપશે 1 1 બંને 1 તો 1 0 0 બેટા એ 0 આપશે 1 1 તો 1 આપશે બંને 1 હશે તો જ 1 આપે એ કાર્યક્રમ એન્ડ નો છે તો નોટ નો કેવો હશે નોટ માં કહાની બદલશે બેટા કહાની ચેન્જ થશે બંને 1 તો 1 નથી એન્ડ નથી ઈ નોટ એન્ડ બંને 1 તો 1 નથી તો બંને 1 તો 1 નથી એટલે કે 0 થઈ ગયો છે રેડી તો આ ટાઈપની બેટા વર્તણૂક ડાયરેક્ટ આ જે વાય ડેશ છે
એનું નોટ ગેટ કરીએ તો પણ ચાલે. 1 તો 0, 0 0 0 તો 1 1 1, ત્યાર પછી 1 તો 0, 0 તો 1, 1 તો 0. ખબર પડી કે ન પડી? નોટ એન્ડ, બંને 1 તો 1 નથી, 1 1 તો 1 નથી, 1 1 તો 1 નથી, 1 1 તો 1 નથી, બાકી બધામાં 1 એ 1. તો આના ઉપરથી બેટા ગ્રાફ કેવી રીતે ડ્રો કરશું? ગ્રાફ ડ્રો કરવા માટે અહીંયા જ બેટા આપણે ફાઇનલ ગ્રાફ ડ્રો કરશું. આ થઈ ગયું છે T1 સમય, T2 સમય, T3 સમય, T4, T5, T6. આની અંદર બેટા આઉટપુટ, ફાઇનલ આઉટપુટ, ફાઇનલ આઉટપુટ Y કેવી રીતે ડ્રો થશે? પહેલો છે બેટા 0, T1 થી ઓછો સમય છે તો બેટા મિનિમમ બતાવી દેવાનું 0 માં, ને મિનિમમ પછી 3, મેક્સ મેક્સ મેક્સ. તો પહેલા 0 પછી 3, મેક્સ મેક્સ મેક્સ. શું વાત છે? પછી 0 મેક્સ 0, 0 મેક્સ 0. રેડી, કહાની થાય છે પૂરી. બસ આ આઉટપુટ સિગ્નલ ડ્રો કરવાનું છે ને પૂરેપૂરા માર્ક્સ લઈને આગળ વધવાનું છે. થેન્ક યુ બચ્ચા વાલડી, થેન્ક યુ સો મચ. મળશું નવા પ્રશ્નમાં. વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો.